जय सोमन विद्यार्थी, गुड मॉर्निंग। अगला मुद्दा ने बात करिए, अगला मुद्दो छे गुरुत्व केंद्र। प्रश्न ये था कि द्रव्यमान केंद्र ने गुरुत्व केंद्र वच्चे नो डिफरेंस। पहले आपने बात करी थी कि पदार्थ में बे प्रकार ना संतुलन हो, रेखीय संतुलन ने चाक गति संतुलन। रेखीय संतुलन એટલે પદાર્થમાં કોઈ રેખીય ગતિ નથી હોતી, એટલે બાહ્ય બળ એમાં જવાબદાર છે કે પદાર્થ ઉપર લાગતું બાહ્ય બળ શૂન્ય હોય તો પદાર્થ રેખીય સંતુલનમાં છે તેમ કહેવાય। ચાક ગતિ સંતુલનમાં પદાર્થ ઉપર કુલ બાહ્ય ટોર્ક શૂન્ય હોય છે, એના કારણે પદાર્થમાં કોઈ પ્રકારની ચાક ગતિ હોતી નથી, એટલે ચાક ગતિ સંતુલનમાં છે એમ કહેવાય। વિદ્યાર્થીઓ, चाक गति संतुलन ने लगतो बीजो पॉइंट छे गुरुत्व केंद्र। द्रव्यमान केंद्र એટલે પદાર્થનો એવો કેન્દ્ર કે એ એક કેન્દ્રને તમે પકડી લો તો પદાર્થ છે રેખીય સંતુલનમાં આવી જાય। જો પદાર્થને તમે દ્રવ્યમાન કેન્દ્ર પર પકડી લો તો પદાર્થ રેખીય સંતુલનમાં આવે, અને જો પદાર્થને તમે ગુરુત્વ કેન્દ્ર ઉપર પકડી લો तो पदार्थ चाक गति संतुलन में आवे। એટલે गुरुत्व केन्द्र समझावी बात छे, एमां आपणे ए मुद्दा ने खास ध्यान में लई शकीए। के पदार्थ ऊपर तमे एवो बिंदु फाइंड आउट करो अथवा एवो बिंदु नक्की करो, 7.8.2 મુદ્દામાં ગુરુત્વ કેન્દ્ર એ વાત આવે છે, તો ગુરુત્વ કેન્દ્રને ટૂંકમાં સમજાવવું હોય તો પદાર્થ ઉપર એવું બિંદુ આપણે નક્કી કરીએ કે જે બિંદુને અનુલક્ષીને પદાર્થનો કુલ ટોર્ક શૂન્ય થાય। આહિર મેહુલભાઈ, કેમેરો બંધ કરો। કારણ કે તમે આળસ કરતા કરતા ક્લાસ ભરો છો, આરામ કરતા કરતા। पदार्थ ने एवं बिंदु के जे बिंदु ने अनुलक्षी ने पदार्थ नो कुल टॉर्क शून्य थाय, टाउ बराबर जीरो थतो होय, ते बिंदु ने पदार्थ नो गुरुत्व बिंदु कहेवाय। एवं बिंदु तमे फाइंड आउट करो के ए बिंदु ने अनुलक्षी ने पदार्थ ऊपर लागतो तो कुल टॉर्क शून्य थी जाए, तो ए बिंदु ने पदार्थ पर नो गुरुत्व बिंदु कहेवाय। ધારો કે એન ગણોનો તંત્ર માટે ગુરુત્વ કેન્દ્રની ગણતરી નીચે પ્રમાણે કરી શકાય। આપણી પાસે કોઈ એન ગણોનો તંત્ર છે અને અનિયમિત આકાર ધરાવતો પદાર્થ છે, તો એનું ગુરુત્વ કેન્દ્ર કેવી રીતે નક્કી થાય? ગુરુત્વ કેન્દ્રને આપણે સેન્ટર ઓફ ગ્રેવિટી એવું કહીએ, એટલે સીજી તરીકે ઓળખીએ છીએ। ગુરુત્વ પ્રવેગને સીજી એટલે સેન્ટર ઓફ ગ્રેવિટી, બરાબર। અને દ્રવ્યમાન કેન્દ્ર એટલે સેન્ટર ઓફ માસ, બે વસ્તુ અલગ અલગ છે। પેલું દળનું કેન્દ્ર છે અને આ ટોર્ક ગુરુત્વનું કેન્દ્ર છે। દાખલા તરીકે કોઈ પદાર્થ છે, એ પદાર્થને આ પેન્સિલની અણી ઉપર રાખી, આ તકતી છે અને પેન્સિલની અણી ઉપર આપણે આમ રાખી છે, આ જેમ છે એમાં ધારો કે જે જગ્યાએ અણી રાખી એ જગ્યાએ આ પદાર્થનું વજન બળ પેન્સિલ ઉપર કેટલું લાગશે, તો કે એમ જે જેટલું લાગશે। સામો પેન્સિલની અળી એના ઉપર લંબ બળ આર લગાડશે। આ પદાર્થ ઉપરનો આ જે કણ છે એ કણનું પોતાનું વજન બળ આ બાજુ આમ એમ વન જી લાગે છે, આ બાજુનો કણ છે એ પોતાનું વજન બળ લગાવે છે એમ ટુ જી આ બાજુ લગાવે છે। તો આ ગુરુત્વ કેન્દ્ર છે, એને અનુલક્ષીને આનું પણ ટોર્ક મળે, આનું પણ ટોર્ક મળે, આ બંનેના પણ ટોર્ક મળે, અને બધા ટોર્કનો સરવાળો જો શૂન્ય થઈ જતો હોય તો આ જે પોઈન્ટ છે એ ગુરુત્વ કેન્દ્રનો પોઈન્ટ છે એમ કહેવાય। એટલે તમારે કોઈ બિંદુ ફિક્સ કરવાનો, એ બિંદુને અનુલક્ષીને એના ઉપર લાગતા ટોર્કની ગણતરી કરવાની।
તો અહીંયા માનો કે આ બિંદુથી પેલો જે કણ અહીંયા ધ્યાનમાં લીધો એ કણ M1 છે ને, એનું વજન બને M1g થાય, એટલો સુધારો કરવાનો. આ બિંદુથી બીજો કણ છે એનું અંતર R છે, સોરી R2 છે, અને એ બિંદુનું દળ M2g છે. એમ પદાર્થનું કુલ દળ કેપિટલ M છે, એટલે કુલ દળને કારણે લાગતું વજન કેપિટલ MG છે. આ બધો સુધારો કરવો પડશે. એટલે આકૃતિ છે ને એ ફરીથી તમે દોરો દો અને કેમેરા ઓન કરો, હું તમને કરેક્શન કરાવી દઉં. કેમેરા બધા વિદ્યાર્થી ઓન કરો. આકૃતિ દોરો, એમાં હું કઈ રીતે થોડું કરેક્શન કરો. તમારે આકૃતિ આના જેવી દોરવાની છે, આ આ છે, આ ટાઈપની આકૃતિ દોરવાની છે. એટલે આ આકૃતિ પહેલા તમારે દોરી નાખો ને આખે આખી જે બુકમાં છે. પછી તમારે અહીંથી આનું સ્થાન સદિશ R1 બતાવવાનો, અહીંથી આનું સ્થાન સદિશ R2 બતાવવાનું. બસ એટલું જ આમાં એડ કરવાનું છે. આ માનો કે ગુરુત્વ કેન્દ્ર આપણે ધારી લઈએ છીએ, ગુરુત્વ કેન્દ્રથી પહેલાનો સ્થાન સદિશ R1 છે, બીજાનો સ્થાન સદિશ R2 છે, એટલું આપણે અત્યારે એડ કરવાનું છે. આ આકૃતિ બધા બુકની દોરશે. તમારી જે ટેક્સ્ટ બુકની આકૃતિ છે કેમ છો? બધાના કેમેરા ઓન નથી થતા. ઓકે, ચલો હવે એના મુદ્દાઓ સમજાવું છું. કેમેરા ઓફ કરી દો. આકૃતિમાં દર્શાવેલ દરેક કણ પરનું ગુરુત્વ બળ, માનો કે એન જેટલા કણ હોય, આપણે તો બે કણ જ બતાવ્યા છે, એમ જેટલા પણ કણ હોય તો દરેક કણો પરનું ગુરુત્વ બળ કેટલું થાય? M1g કોમા M2g કોમા M3g અપ ટુ MNg છે. એન જેટલા કણ હોય તો MNg જેટલું થશે. દરેકના કારણે ઉદભવતો ટોર્ક કેટલું? માનો કે પેલો કણ છે ને પેલાનું બળ વજન બળ M1g છે, તો એના કારણે ઉદભવતો ટોર્ક કેટલું? તો tau1 બરાબર સદિશ R1 ઇન્ટુ M1g થાય. tau2 બરાબર શું થાય? તો સદિશ R2 એને ગુણ્યા M2g થશે. અપ ટુ N1 કણ માટે tau n બરાબર શું થાય? તો સદિશ Rn એને ગુણ્યા MnG થશે. ગુરુત્વ કેન્દ્રને અનુલક્ષીને પદાર્થ પરનો કુલ ટોર્ક શૂન્ય છે. વાત શું થાય? ગુરુત્વ કેન્દ્ર એટલે હું એવો બિંદુ કે જેને અનુલક્ષીને પદાર્થ પરનો કુલ ટોર્ક શૂન્ય થાય છે. તો ટાઉ જી એટલે કે ગુરુત્વ કેન્દ્રને અનુલક્ષીને ટોર્ક ઇઝ ઇક્વલ ટુ શું? તો ટાઉ જી ઇઝ ઇક્વલ ટુ ટાઉ 1 પ્લસ ટાઉ 2 અપ ટુ પ્લસ પ્લસ ટાઉ એન ઇઝ ઇક્વલ ટુ 0. ટાઉ જી બરાબર શું થશે? સિગ્મા. આર આઈ ક્રોસ એમ આઈ જી, અહીં આઈ આવે 2 નો આવે, આર આઈ ક્રોસ એમ આઈ, અહીંયા સદિશ એમ નો આવે. એમ થોડો સદિશ છે ભાઈ, એમ તો અદિશ છે. સિગ્મા આર આઈ સદિશ આર આઈ ક્રોસ એમ આઈ જી ઇઝ ઇક્વલ ટુ 0. તો પદાર્થ ઉપર લાગતું ટોર્ક ગુરુત્વ કેન્દ્રને અનુલક્ષીને જો ગણવામાં આવે તો શૂન્ય હોય. હેલો, એટલે પહેલા તો તમારે એ સમજવું પડે ગુરુત્વ કેન્દ્ર કોને કહેવાય.
એટલે મેં તમને એની વ્યાખ્યા લખાવી કે એવું બિંદુ કે એને અનુલક્ષીને જો ટોર્ક છે શૂન્ય થતો હોય, પછી આ આકૃતિ અને આકૃતિ ઉપરથી એની સાબિતી નાની એવી લીધી, જો પદાર્થ અનિયમિત આકારનો હોય, અનિયમિત આકારનો હોય અને વાય ભ્રમણ અક્ષને અનુલક્ષીને પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર ગણવામાં આવે તો તે ગુરુત્વ કેન્દ્રથી અલગ મળે છે. હવે વાત એ આવી, દ્રવ્યમાન કેન્દ્ર અને તો ગુરુત્વ કેન્દ્ર બંને અલગ અલગ છે, એ વાત અહીંયા છે. બીજી કઈક આકૃતિમાં આવે છે. એટલે હવે તમે એવું ધારો કે માનો કે પદાર્થ છે વાય અને વાય અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે. એટલે આ માનમાં ધારો કે પદાર્થની વાય અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે, તો આ ભ્રમણ કરે છે તો એનું માનો કે દ્રવ્યમાન કેન્દ્ર છે વાય અક્ષ ઉપર ક્યાં હશે, ગુરુત્વ કેન્દ્ર તો એનાથી થોડું જુદું છે. એટલે આના પછી ખ્યાલ આવે કે અનિયમિત આકારનો પદાર્થ હોય, આમ અનિયમિત આકારના પદાર્થ માટે દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વ કેન્દ્ર અલગ અલગ, અંડરલાઈન કરજો ખાસ. નિયમિત આકારનો પદાર્થ હોય તો બંને ઇક્વલ જ હોય, અનિયમિત આકારના પદાર્થ હોય તો બંને અલગ અલગ હોય. હળિયા અભિષેકભાઈને ભૂખ લાગી છે, પેન મોડલ નાખી છે. પાછો કેમેરો ઓન રાખે છે અને પેન ચાવતો હોય એવું બતાવે છે. તારી પેન માં કઈ રસ આવતો લાગે છે. આગળ ઉદાહરણ નંબર 16 ની વાત આવે છે. સોરી, ઉદાહરણ 16 નથી, એ સ્વાધ્યાયનો 16મો દાખલો છે અને રીત ઉપરથી છે. જો આર ત્રિજ્યાની એક સમાન તક્તીમાંથી આર બાય ટુ ત્રિજ્યાના ગોળાકાર છિદ્ર ને કાપવામાં આવે. આ દાખલો બહુ અગત્યનો, જીનીટ માટે પણ આ ટાઈપનો પ્રશ્ન 2-3 વાર પૂછાયેલો છે કે તમારી પાસે આર ત્રિજ્યાની તકતી છે, એમાંથી આર બાય ટુ ત્રિજ્યાનું નાનું છિદ્ર કાપી નાખવામાં આવે. આડે હું તમને આકૃતિ બતાવું છું. તો આ છિદ્રનું કેન્દ્ર મૂળ ડિશના કેન્દ્રથી આર બાય ટુ અંતરે છે. મૂળ ડિશનું જે કેન્દ્ર હતું એનાથી આર બાય ટુ અંતરે એનું છિદ્ર આવે, એને કટ કટ કર્યું. તો આ સપાટ પદાર્થ, પરિણામી સપાટ, હવે જે વૈધો છે કપાયેલી તકતી વાળો પદાર્થ, એનું ગુરુત્વ કેન્દ્ર મેળવો. કારણ કે આપણે થિયરી ભાઈ ના, પણ થિયરી નો પ્રેક્ટિકલ ઉપયોગ ગુરુત્વ કેન્દ્ર મેળવવાની વાત થાય તો કેવી રીતે ગણવો? વિદ્યાર્થી ખાસ આકૃતિ જો, તમારી પાસે આ મોટી જે તકતી દેખાય છે બરાબર, એની ત્રિજ્યા આર છે બરાબર, અને એનું કેન્દ્ર ઓ છે અહીં સેન્ટરમાં, અને આર વન એટલે આર બાય ટુ, એમાંથી તમે એને અડધી ત્રિજ્યા વાળી તકતી કાપી લીધી. આર વન એટલે શું થાય, આર બાય ટુ, એટલે આર બાય ટુ એટલે ટુ આર કરો એટલે અહીંયા સુધી આવી જવાય. મોટી આર ત્રિજ્યાની તકતીમાંથી આર એટલે આર બાય ટુ ત્રિજ્યા વાળી તકતી માંથી એક ભાગ કાપી નાખ્યો, છિદ્ર પાડી દીધો. છિદ્રનું કેન્દ્ર ઓ વન છે. હવે વાત એવી આવી કે જે ભાગ છે એનું દળ એમ ટુ છે અને જે ભાગ કપાઈ ગયો છે એમનું દળ એમ વન છે. એટલે એમ ટુ માંથી અને એમ ટુ ને એમ વન તમે બે ભેગા કરો તો તમને કુલ દળ મળી જાય, અથવા તો કુલ દળ માંથી તમે એમ ટુ જેટલું તમે દળ બાદ કરી નાખો તો એમ એમ વન જેટલું દળ બાદ કરી નાખો અને એમ ટુ મળી જાય. જો એની આખે ભૂમિતિ જુઓ કે ધારો કે એકમ ક્ષેત્રફળ દીઠ દળ કેટલું એમ, તકતી એટલે ક્ષેત્રફળ થી, તો ધારો કે એકમ ક્ષેત્રફળ દીઠ દળ છે એ તકતીનું કેટલું છે, સ્મોલ એમ છે. તો આખી તકતીનું દળ કેટલું થાય, તો એકમ ક્ષેત્રફળ દીઠ એટલું હોય તો આખીનું એટલું થાય, એને ગુણાકાર કરવો પડે.
આપણે એકમ લંબાઈની વાત ક્યાંક આવતી, એકમ ક્ષેત્રફળની પણ વાત આવી છે, એકમ કદની પણ વાત આવી છે. તો એકમ ક્ષેત્રફળ દીઠ દળ જો સ્મોલ એમ હોય તો આખી તકતીનું દળ કુલ કેપિટલ એમ બરાબર શું થાય? તો આખી તકતીનું ક્ષેત્રફળ એને ગુણ્યા એકમ ક્ષેત્રફળ દીઠ દળ. તો એકમ માટે એટલું, તો આખી માટે કેટલું? તો આખીનું ક્ષેત્રફળ કેટલું છે? એ જ એટલું, એને ગુણ્યા એકમ ક્ષેત્રફળ દીઠનું. હું એમ કહું કે કોઈ પેનની એકમ ક્ષેત્રફળ, એકમ લંબાઈ દીઠ દળ 1 સેન્ટીમીટર છે. હું એમ કહું 1 સેન્ટીમીટર દીઠ દળ 1 ગ્રામ છે. 1 સેન્ટીમીટર માટે 1 ગ્રામ થયો તો 10 સેન્ટીમીટર માટે કેટલું થાય? 10 ગ્રામ થાય કે ન થાય? હું એમ કહું મારી પાસે 1 મીટર સ્ક્વેર ની તકતી છે અને એનું દળ 1 ગ્રામ છે, એટલે એકમ ક્ષેત્રફળ દીઠ દળ થયું. તો 1 મીટર સ્કવેર નું દળ એટલું હોય તો 10 મીટર સ્ક્વેર નું દળ કેટલું? તેના 10 ગણું થવાનું છે. એવી વાત છે. તો એકમ ક્ષેત્રફળ દીઠ એટલું છે, આખી તકતી માટે એટલું છે. આખી તકતી એટલે મોટી તકતી નો આર, પાય આર સ્ક્વેર, એને ગુણ્યા એમ કરશું એટલે કુલ મોટી તકતી નું દળ મળ્યું. બરાબર, મોટી તકતી નું જો દળ મળી જાય તો એના પછી નાની તકતી નું દળ મળે. કઈ રીતે? તો નાની તકતી નું ક્ષેત્રફળ કેટલું થાય? તો નાની તકતી નું ક્ષેત્રફળ થાય A1, અને A1 બરાબર શું થાય? તો પાય R1 સ્ક્વેર. પણ R1 સ્ક્વેર એટલે શું થાય? તો R² / 4 કરી નાખવાનું. એટલે એના ઉપરથી O1 નું દળ, એટલે નાની તકતી જે O1 કાઢી લીધી એનું દળ કેટલું? તો M1 બરાબર પાય R² / 4 એમ અહીં લખી નાખજો. A1 ઇઝ ઇક્વલ ટુ પાય R1 સ્ક્વેર, એના ઉપરથી આ મૂક્યું છે. R1 બરાબર શું છે? R/2 નો વર્ગ, એટલે R² / 4, એને ગુણ્યા એકમ ક્ષેત્રફળ દળ ને ગુણ્યા ક્ષેત્રફળ. હવે ઓ તકતી નું એટલે શું? જે હવે આખી તકતી માંથી તમે O1 કાઢી લીધી તો વધ્યું શું? O2 વધ્યું નહીં. તો O2 નું દળ કેટલું? O2 નું દળ કેટલું થશે? M2 બરાબર M - M1. M કેટલું હતું? તો પાય R² M માંથી પાય R² / 4 M બહાર કરીને સાદરૂપ આપો એટલે શું થયું? 3/4 પાય R² વધશે, ચોથા ભાગનું નીકળી ગયું. એમ પણ કહેવાય 3/4, 4/4 એટલે શું થાય? તો આખી તકતી થઈ જાય, એમાંથી એક ભાગ નું દળ નીકળી ગયો એટલે હવે વધ્યો કેટલો? ચોથા ભાગ નું નીકળી ગયો એટલે કેટલો વધ્યો? પોણા ભાગ નું, એટલે 3/4 એટલો દળ. ઓ ને અનુલક્ષીને O1 નું ટોર્ક કેટલું થાય? tau1 થાય. એટલે મધ્ય બિંદુ ને અનુલક્ષીને પહેલી તકતી નું ટોર્ક કેટલું? tau1 M1 જે R1 થશે. અને ઓ ને અનુલક્ષીને જે બાકીની તકતી છે એનો ટોર્ક કેટલો? tau2 થશે. એને બરાબર M2 gx. કારણ કે જો ધ્યાન આપજો, આનથી એનું અંતર કેટલું થાય? તો R1 જેટલું થાય. ટોર્ક એ રીતે મળે. અને આ જે બાકીની તકતી વધી છે એનું અંતર કેટલું? તો એનો ધારો કે અંતર છે મૂળ કેન્દ્રથી x જેટલા અંતરે છે, એને આપણે ગુરુત્વ કેન્દ્ર કહીએ છીએ. બરાબર, એટલે વધ્યો ભાગ છે એ અહીંયા નો લેવાય, અહીંયા નો લેને અહીંયા એક લેવો પડે છે બાકીનો ભાગ વિધેયનો. એને લક્ષીને એનો ટોર્ક x જેટલા અંતરે દૂર લીધી છે. વધેલો તકતીનું કેન્દ્ર O2 છે અને ગુરુત્વ કેન્દ્રની શરત શું છે? ગુરુત્વની કેન્દ્રની શરત બંને તકતીનો ટોર્કનો સરવાળો શું થવો જોઈએ? 0. tau1 - tau2 = 0. તો tau1 = tau2. tau1 કેટલું થશે? પાય R² / M, પાય R² / 4 M R/2, અને tau2 માટે 3/4 પાય R² M G X માંથી પાય પાય કેન્સલ, R² કેન્સલ, 4/4 કેન્સલ, M G કેન્સલ, અને X બરાબર થયું R/6. આ જવાબ. જે તકતી વધી છે એનું ગુરુત્વ કેન્દ્ર મળે R/6. ક્યાં મળશે R/6? નક્કી કરી લેવાનું. અહીંયાથી અહીંયા સુધી અંતર R થાય, R/6 જ્યાં આવતું હોય ત્યાં બાકીની જે તકતી વધી એનું ગુરુત્વ કેન્દ્ર મળે. વિદ્યાર્થીઓ, આ રીત ખાસ તમે એકવાર હોમવર્કમાં રિપીટ કરી લેજો. કાલે ફરીથી આ દાખલો રિપીટ કરીશું. આપણી પાસે સમય બહુ ઓછો વધ્યો છે, ખબર નહીં આજે ક્લાસ કંઈક વહેલો ચાલુ થઈ ગયો હતો, મેં તો સ્ટાર્ટ કર્યો નથી અને ભૂલથી થઈ ગયો તો બહુ ખબર નથી. તો ઉદાહરણ નંબર સધીમાં 16મો દાખલો આ ગુરુત્વ કેન્દ્રની રીત મેળવવાનો છે. નીટ માટે અને JEE માટે ખાસ અગત્યની રીત છે. આ રીત તમારે ખાસ પ્રેક્ટિસમાં લેવી. પછી આપણે ઉદાહરણ નંબર 8 એ બધાની વાત કરીશું કાલના પીરિયડમાં. અહીં આપણે
પૂરું કરીએ. કોઈ વિદ્યાર્થી મેસેજ આવ્યો, ક્લાસ ચાલુ થઈ ગયો છે, પણ કેમ ચાલુ થયો ખબર નથી, કારણ કે અહીંયા અત્યારે સમય ઓછો બતાવે છે. કોઈ બીજા કોઈ સ્ટાર્ટ કરી દીધું હોય? હા સર, તમે મીટિંગ સેટિંગમાં જોઈન બિફોર